નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નીટ બે હજાર ત્રેવીસના આધારે જે વિદ્યાર્થી મેડિકલમાં એડમિશન લેવાના હતા એટલે કે એમ ડેન્ટલ હોમિયોપેથી આયુર્વેદિક આ બધી બ્રાન્ચમાં જે એડમિશન લેવાના હતા એના માટેનું જે ફર્સ્ટ રાઉન્ડ છે એ ફર્સ્ટ રાઉન્ડની ચોઈસ ફિલિંગની આજે તારીખ આવી ગઈ છે તમે આ પહેલા રાઉન્ડની ચોઈસ ફિલિંગ બે હજાર ત્રેવીસ ચોવીસ માટેની જે એક ઓગસ્ટ એટલે કે આજથી ચાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ત્રણ વાગ્યા સુધી કરી શકો છો ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી એની બધી જ માહિતી વેબસાઇટ ઉપર ખૂબ જ સરસ એવા ફોર્મેટમાં આપેલી છે તો આપણે એના ઉપર ચર્ચા નહીં કરીએ પણ ચોઇસ ફિલિંગ દરમિયાન શું ધ્યાન રાખવું કેવી કેવી મિસ્ટેકો થાય છે ઘણી વખત સ્ટુડન્ટ ફોર્મ ભર્યા પછી એની ચોઇસ ફિલિંગ સબમિટ થઈ જાય લોક થઈ જાય ત્યાર પછી એને ખબર પડે છે કે મેં આ મિસ્ટેક કરી નાખી તો એ મિસ્ટેક ન થાય એટલે જ્યારે તમે ચોઇસ ફિલિંગ કમ્પ્લીટ કર્યા પછી સેવ કરો છો એની પ્રિન્ટ કાઢી લેવાની છે અને પ્રિન્ટ કાઢ્યા પછી વેરીફિકેશન એ કરવાનું છે કે તમે ક્યાં મિસ્ટેક તો નથી કરીને કારણ કે જો મિસ્ટેક કરેલી છે તો તમારી પાસે સુધારવાનું ઓપ્શન આ ચાર તારીખ સુધી ચાલું છે તો તમે ગમે ત્યારે સુધારી શકો છો તો વન બાય વન એક પોઈન્ટ ઉપર વાત કરીશું આપણે કે ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી જો એક જનરલાઇઝ ફોર્મ્યુલા છે કે ભાઈ આ ફોર્મ્યુલાથી મોટાભાગના વિદ્યાર્થી એવા વિદ્યાર્થી કે જે વિદ્યાર્થીને ખબર નથી એને ક્યાં એડમિશન લેવું છે એણે એવું નક્કી કર્યું છે કે મારા માર્ક્સના આધારે મને જ્યાં મળે ત્યાં એડમિશન લઈ લેવું છે એવા વિદ્યાર્થી આ ફોર્મેટને ફોલો કરી શકે છે કે ભાઈ પહેલાં સરકારી મેડિકલ કોલેજ ભલે તમારા ચારસો માર્ક્સ છે સાડે ચારસો છે પાંચસો છે તમને ખબર છે કે તમારા સાડી પાંચસો માર્કે સરકારીમાં નથી મળે એમ અથવા મળી જાય એમ છે વોટ એવર તમે પહેલાં સરકારી મેડિકલ કોલેજ નાખો છો સરકારી મેડિકલ કોલેજ નાખ્યા પછી જીએમઆરએસ કે જેની ફી હમણાં વધારવામાં આવી છે સાડા પાંચ લાખ રૂપિયા કેરી તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સાડા પાંચ લાખ રૂપિયા પર યર ફી ભરવાની છે પ્લસ હોસ્ટેલ ફીસ પ્લસ ખાવા પીવા રહેવાનો ખર્ચો અને એક્ઝામ ફી અલગ આવે છે આટલી ફીની સગવડતા જો તમારી પાસે હોય તો તમારે જીએમઆરએસની ચોઈસ કરવાની તો જો એ નથી તો સિમ્પલ છે સેલ્ફ ફાઇનાન્સ થવાની જ નથી ચોઈસ એટલે કે પોતાની ક્ષમતા અનુસાર ચોઈસ કરવાની છે સરકારી મેડિકલ કોલેજ સેમી ગવર્મેન્ટ સેલ્ફ ફાઇનાન્સ પછી તમે જો બીડીએસમાં જવું છે તો બીડીએસ બી એમ બી અને બીએચએમએસ આમાં તમારી જે પ્રાયોરિટી છે હવે સમજજો કોઈ વિદ્યાર્થી એવા પણ છે કે જેને નીટમાં છસો માર્ક્સ છે પણ એની પ્રાયોરિટી આયુર્વેદિક છે હવે મારે આયુર્વેદિક કરવું છે તો પછી એ સરકારી મેડિકલ કોલેજ નહીં નાખે પહેલાં એ આયુર્વેદિક કોલેજ પહેલાં નાખી દેશે તો એને આયુર્વેદિક કોલેજની પ્રાયોરિટી પ્રમાણે મળશે ક્લોઝરનો નિયમ જે હતો એ આ વર્ષે નીકળી ગયો છે એટલે આ વર્ષે એવું તો બિલકુલ વિચારવાનું નથી કે મેં પહેલાં સરકારી મેડિકલ કોલેજ નાખી અને પછી સેલ્ફ ફાઇનાન્સ નાખી તો હવે મને જે એમ આરએસમાં નહીં મળે નહીં બીજા રાઉન્ડની અંદર જો જગ્યા છે તો તમને મળી શકે છે બરાબર છે એટલે કે એક જનરલાઈઝ આ ફોર્મેટથી તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો પણ જ્યારે ચોઇસ ફિલિંગ કરો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો ખાસ કરીને ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા આમાં મિસ્ટેક થાય છે હું બે વર્ષ પહેલાંની ઘટનાની વાત કરું તો એ પેરેન્ટ્સ મારી સાથે લિટરલી રડે છે અને પેરેન્ટ્સ મને ઘણી વખત મેસેજમાં કોન્ટેક્ટમાં પણ છે મારી સાથે નાનકડી મિસ્ટેક ઇન્ટરનેટ જે સાયબર કાફે ચલાવતા હતા એમના દ્વારા થઈ હતી પણ સાયબર કાફેવાળા તો ફોર્મ ભરે છે વેરિફિકેશન કરવાનું કામ તમારું છે જોવાનું કામ તમારું છે બે ત્રણ ચાર પાંચ દસ વાર ચેક કરી શકો છો પછી તમે સબમિટ કરો ભૂલ શું થઈ હતી ભૂલ એવું થઈ હતી ગવર્મેન્ટ કોલેજ નાખી દીધી જીએમઆરએસ કોલેજમાં મેનેજમેન્ટ કોટા સિલેક્ટ કરી લીધો ગવર્મેન્ટ કોટાનો નાખો અને પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ નાખેલી હતી થયું એવું કે ફર્સ્ટ રાઉન્ડમાં એને મેનેજમેન્ટ કોટામાં નંબર લાગી ગયો સિમ્પલ છે માર્ક્સ સારા હતા તો નંબર તો લાગવાનો જ હતો તો મેડિકલ કો મેનેજમેન્ટ કોટામાં લાગી ગયું પેરેન્ટ્સ રડે છે કે હવે શું કરું મારી છોકરીને આખું વરસ બગડશે સમહાવ ત્યારે આવા દર રાઉન્ડમાં રજીસ્ટ્રેશન નહોતા ચાલો કાંઈ નહીં બીજો રાઉન્ડ આવે ત્યારે તમારી જે ફરીથી ચોઈસ ફિલિંગ આવે ત્યારે તમે એ ચોઈસ ફિલિંગ નાખજો બીજા રાઉન્ડમાં તમે નાખી શકશો કારણ કે તમે પહેલાં રાઉન્ડમાં એને ચોઈસ નથી કરેલી એટલે નાખી શકાય છે અને એના બેઝ ઉપર એમને બીજા રાઉન્ડમાં ભાગ લીધો અને હોપફુલી એમનો નંબર ભગવાનની દયાથી લાગી ગયો ખુશ થઈ ગયા એમનો મેસેજ પણ આવ્યો પણ આવી ભૂલ બીજા કોઈ પેરેન્ટ્સ ન કરે તો એમણે ખાસ વેરીફાઈ કરવાનું છે સરકારી ગવર્મેન્ટ કોટા પછી તમારી કેપેસિટી છે એ પ્રમાણે તમે ક્ષમતા પ્રમાણે એની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ નક્કી કરી શકો છો તમારા સ્થળ પ્રમાણે નહીં કરી શકો છો તમે લોકલ છો અને તમારે લોકલમાં પહેલાં લેવું છે તો એ કરી શકો છો તમને એવું લાગે છે કે નહીં તમારી કેપેસિટી જીએમઆરએસ કે સેલ્ફ ફાઈનાન્સની ફી ભરવાની નથી અને તમને એમ લાગે છે કે નહીં હવે ડ્રોપ પણ નથી લેવો તો તમે આયુ ડેન્ટલમાં જઈ શકો છો આયુર્વેદિકમાં જઈ શકો છો હોમિયોપેથીમાં જઈ શકો છો મારા મત મુજબ સ્ટ્રગલ બધાને છે એવું તો બિલકુલ નથી કે એમબીબીએસ થઈ ગયા એટલે સીધા છઠ્ઠા વર્ષે તમારી પાસે નોટો આવવા મળશે નહીં સ્ટ્રગલ બધાને છે હા આમાં સફળ થવાનો રેશ્યો વધારે છે પગારનું રેશિયો વધારે છે અહીંયા પગારનો રેશ્યો ઓછો છે પણ હું તો એમ કહું છું કે સ્કિલ ઉપર નક્કી થતો હોય છે એક આયુર્વેદિક અને હોમિયોપેથી કરેલ વ્યક્તિ પણ ખૂબ સારું જીવન જીવી શકે છે એટલે નિર્ણય તમારી ક્ષમતાને ધ્યાનમાં રાખીને લેજો બે પ્રકારની ક્ષમતા છે એક ફાઇનાન્શિયલ ક્ષમતા છે અને એક મેન્ટલ એબિલિટી છે ફાઇનાન્શિયલ ક્ષમતા છે તો તમે જઈ શકો છો કોઈ પણ બ્રાન્ચમાં વધારાના રૂપિયા પડેલા છે સેલ્ફ ફાઇનાન્સમાં જાઓ આપો કોઈ વાંધો નથી પૈસા આડાઅવળા કરે એમ છે એમાંય નથી થાય એમ ખોટું બળ ન કરવું તો મેન્ટલ એબિલિટીને કશો એટલી કશો એટલી કશો કે તમે સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લઈ શકો છો તો ચોઈસ ફિલિંગની અંદર હંમેશા આ વાત ધ્યાનમાં રાખજો કારણ કે નાના નાના પોઈન્ટ હોય છે એમ ક્યુ જી ક્યુ લોકલ કોટા જેમાં કન્ફ્યુઝન ન થાય એનઆરઆઈ કોટા ઘણી વખત તમે ક્લિક કરવા ગયા હોય ગવર્મેન્ટ કોટા સિલેક્ટ કરવા મને સિલેક્ટ થઈ જાય મેનેજમેન્ટ કોટા તમને એમ હોય કે મેં ગવર્મેન્ટ કોટા જ સિલેક્ટ કરેલું છે એટલે ફાઇનલ જ્યારે સબમિટ કરો એ પહેલાં એક વખત ચેક કરો સેવ કર્યા પછી પ્રિન્ટ કાઢો પછી ચેક કરો ઓકે છે અને પછી લોક કરો અને હવે સિસ્ટમ આવી છે કે ચોથા દિવસે જો તમે લોક નથી કર્યું તો છેલ્લે ઓટો લોક થઈ જશે જે તમારી ચોઈસ ફિલિંગ છે તે ગમે તેટલી કોલેજ ચોઈસ ફિલિંગમાં નાખી શકો છો એવું બિલકુલ જરૂરી નથી કે ભાઈ આટલી જ કોલેજ નાખવાની હા પહેલી પ્રાયોરિટી તમારે જ્યાં એડમિશન લેવું છે ને ત્યાં નાખવાની ભલે તમારા માર્ક્સ છસો છે અને તમે નક્કી કરી નાખો છે કે મારે એડમિશન ડેન્ટલમાં જ લેવાનું છે તો પહેલી પ્રાયોરિટી ડેન્ટલને આપો તમે નક્કી કર્યું છે કે નહીં મારે આયુર્વેદિકમાં લેવું છે ભલે મારા માર્ક્સ છસો રહ્યા કે સાડી પાંચસો રહ્યા તો પહેલી પ્રાયોરિટી આયુર્વેદિકને પણ કોઈ સ્ટુડન્ટ એમ કહે છે કે ભાઈ એમબીબીએસમાં નંબર લાગે ને તો એમાં લેવું છે પણ એમાં ન લાગે તો મારે આયુર્વેદિકમાં જવું છે તો પહેલાં એમબીબીએસ નાખો પછી આયુર્વેદિક નાખો આને ચોઈસ ફિલિંગ કહેવાય તમારી ચોઈસને અને મેરિટને બેને સરખાવવામાં આવે એમાંથી જેને જે લાગુ પડે એ પ્રમાણે આપવામાં આવે એડમિશન હા હું એક વસ્તુ ચોક્કસ કહીશ સેલ્ફ ફાઈનાન્સ કોલેજની અંદર એડમિશન લેતા પહેલાં તમારી આર્થિક સ્થિતિને જોજો જાણજો પાંચ વર્ષ અને કમસે કમ સાત સાડા સાત લાખ રૂપિયા જેટલો ખર્ચો જો પરવડી શકે એમ હોય એક્સ્ટ્રા પૈસા હોય જે તમારી રૂટીનને ડિસ્ટર્બ નથી કરે એમ તો લેવાય બાકી હંમેશા હું તો એમ જ કહું કે ગવર્મેન્ટના પૈસે ભણાય મહેનત કરાય એક નહીં તો બે હા બે ત્રણ ડ્રોપ લઈ લીધા છે ને હવે એમ લાગે છે કે સેચ્યુરેશન આવી ગયું સાંજથી વધારે હું માર્ક્સ નથી લાવી શકું એમ તો પોતાની નિયતિને સ્વીકારી લેવાય કે નહીં હવે આપણે આમાં કરિયર બનાવી શકીએ છીએ પડી ન જવાય પાછળ આગળ વધવું પડે પણ હા તમે એક ડ્રોપ લીધો છે હજી એક જ વખત પરીક્ષા આપેલી છે તો હજી તમારામાં એબિલિટી છે ને તમને એવું લાગે છે કે પ્રોપર માર્ગદર્શનની જરૂર છે તો ડ્રોપ લ્યો છો તો ડ્રોપ એમનો સેલ્ફ સ્ટડી કરી ન લેવો એ ક્યાંક પ્રોપર કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાવું કે જ્યાંથી તમને એમ લાગે છે કે અહીંથી આપણને એક પ્રોપર માર્ગદર્શન મળશે જો કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન કરવું છે રીનીટ તો અમારી ઓનલાઈન રીનીટ બેચ શરૂ છે બે હજાર ચોવીસ માટેની ઘણા બધા કારણો છે માર્ક્સ નહીં આવ્યા હોય એના અગિયારમું ધોરણ કાચું રહ્યું હોય બોર્ડ ઉપર ફોકસ વધારે થયું હોય ઘણા બધા કારણો છે અને બધા કારણોને ઓવરકમ કરી અને આપણે માર્ક્સ ઉપર ફોકસ કરવું છે ઓનલાઈનની અંદર પ્રેક્ટિસનો તમને સમય મળે છે રિઝલ્ટ અમારું ખૂબ સારું છે છસો ને પંચ્યાસી માર્ક્સ બે હજાર ત્રેવીસની અંદર અમે ઓનલાઈન એજ્યુકેશનથી લાવ્યા છીએ પ્લસ પાંચસોથી છસોની વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓ છે આ બધા વિદ્યાર્થીઓ ક્યાંક અને ક્યાંક ઓનલાઈનમાં ભણતા હતા અમારી સાથે કોઈ ઓફલાઈનનું સ્ટુડન્ટ હતું સ્કૂલમાં જતું હતું અને ઓનલાઈન લેકચરો હતા અમારી સાથે લાઈવમાં તો કોઈ કમ્પ્લીટલી હન્ડ્રેડ પર્સન્ટ ઓનલાઈન હતું તો કોઈએ ફક્ત અમારી ટેસ્ટ સિરીઝ લીધી હતી તો રીનીટ બેચમાં શું આપવાના છે રોજ લાઈવ લેક્ચર હોય ડાઉટ સપોર્ટ હોય અઠવાડિયામાં બે એક્ઝામ હશે વાઈઝ ટેસ્ટ ટેસ્ટ સિરીઝ બધા જ લાઈવ લેક્ચર છે એનું રેકોર્ડિંગ થાય પ્લસ એડવાન્સમાં અગિયાર બાર સાયન્સના રેકોર્ડેડ લેક્ચર મળે અને રોજ જે માર્ગદર્શન અને જે મોટિવેશન મળે વર્ક કરવાનું એ તો અલગથી જ સૌથી ઇમ્પોર્ટન્ટ ફીઝ કેટલી ફીઝ રહેશે ભાઈ લાઈવ બેસ લાઈવ સેશનમાં જોઈન થવું છે તો ચોત્રીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે આ જ લાઈવ સેશનનું તમારે રેકોર્ડેડ જોઈએ છે કે સર બે હજાર ચોવીસની બેચનું રેકોર્ડિંગ જોઈએ છે તો બે હજાર ચોવીસના બેચના રેકોર્ડિંગના છે સાત હજાર નવસો નવ્વાણું રૂપિયા અમે તમને લાઈવની લિંક નહીં મોકલીએ તમે અમારી સાથે લાઈવ ડિસ્કશન નહીં કરી શકો લાઈવ ડાઉટ સોલ્વ નહીં કરી શકો પણ બે હજાર ચોવીસની બેચમાં જે કાંઈ ચાલે છે એ બધું જ તમને રેકોર્ડેડ મળતું જ હશે તમારે ઘરે બેઠા પ્રિપેરેશન કરવાની તો તમે સાત હજાર નવસો નવ્વાણુંમાં અમારી પાસેથી આ કોર્સ લઈ શકો છો અને તમારી પાસે આ ક્ષમતા નથી આ ક્ષમતા નથી અને તમે સેલ્ફ સ્ટડી કરી શકો છો તો નીટ બે હજાર ચોવીસની ટેસ્ટ સિરીઝ છે જેમાં રેકોર્ડેડ લેક્ચર અને ટેસ્ટ સિરીઝ બંને આપવાના છીએ જે ફક્ત કેટલા છે તો કે એના એની ફી છે ચોવીસો નવ્વાણું રૂપિયા જેમાં શું મળશે તમને તો કે એમાં તમને મળશે સત્યાવીસ મેજર ટેસ્ટ તેર માઇનર ટેસ્ટ તેર મોક ટેસ્ટ ત્રેપન ટેસ્ટ જે રવિવાર ટુ રવિવાર આવવાની છે આ ત્રેપન ટેસ્ટ એ સિવાય ચેપ્ટર ચેપ્ટરવાઈઝ ટેસ્ટ છે ચેપ્ટરવાઇઝ ટેસ્ટ છે એટલે ટોટલ અગિયાર હજારથી વધારે એમસીક્યુ છે સાથે મટીરિયલ્સ છે અમારા ક્લાસની જે પ્રેક્ટિસ શીટ છે એ પ્રેક્ટિસ શીટ તમને આપવાના છે તો કોર્સમાં એનરોલ કરવા માટે શું કરવાનું છે ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશન ક્રિવા ઓનલાઈન એજ્યુકેશન રજીસ્ટર કરો એઝ એ સ્ટુડન્ટ સ્ટોર ટેબમાં જાઓ અને કોર્સને સિલેક્ટ કરીને ડાયરેક્ટ બાય કરી શકો છો તમારે જો અમારા લાઈવ સેશનમાં ભણવું છે તો લાઈવ સેશનમાં ભણવા માટે ચોત્રીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે અને તમે આ નંબર ઉપર અમને કોન્ટેક કરી શકો છો નેવું નવ્વાણું નવ્વાણું બાસઠ અઠ્યાવીસ ટેસ્ટ સિરીઝ તમે ડાયરેક્ટલી પરચેસ કરી શકો છો જો તમારે લાઈવ સપોર્ટ જોઈએ છે તો આ નંબર ઉપર કોલ કરજો અને તમારે બે હજાર ચોવીસની બેચ જ જોઈએ છે પણ રેકોર્ડેડ જોઈએ છે જેમ જેમ રેકોર્ડિંગ આવશે એમ લાઈવ સપોર્ટ નથી જોતો તો સાત હજાર નવસો ને નવ્વાણુંમાં આ બધા જ કોર્સ એપ્લિકેશનમાં અવેલેબલ છે તો આ હતું નાનકડોમ થું રિપ્રેઝન્ટેશન રિનિટ બેચનું અને ફરી પાછા આપણે આવી જઈએ ચોઈસ ફિલિંગ ઉપર ચોઈસ ફિલિંગ દરમિયાન કઈ કઈ બાબતની કાળજી રાખવી ઓલરેડી આપણે અગાઉ ડિસ્કશન થઈ ગઈ છે કે મેનેજમેન્ટ કોટા ગવર્મેન્ટ કોટામાં મેશઅપ ન થાય એક પહેલાં હોમવર્ક કરો કોરા પેપર ઉપર લખો અને પછી એ ચોઈસ ફિલિંગને એન્ટ્રી કરો થેન્ક યુ થેન્ક યુ સો